हेलो मित्रों, स्वागत है आपनो आपना डिजिटल प्लेटफॉर्म એટલે કે ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન માં। આજે આપણે ભણવા જઈ રહ્યા છે એક નવો ટોપિક જેનું નામ છે મ્યુકોરમાઇકોસિસ। હવે મ્યુકોરમાઇકોસિસ કેમ ચર્ચામાં છે બરાબર, તો આપણે જાણીએ છીએ કે હાલમાં COVID-19 પેન્ડેમિક ચાલે છે એટલે કે કોરોનાની મહામારી ચાલે છે અને એ અંતર્ગત આ રોગના કેસ ઘણા બધા વધવા પામ્યા છે બરાબર। તો એના વિશે આજે ચર્ચા કરીશું કે આ રોગ કેવી રીતે ફેલાય છે, તેના લક્ષણો શું છે, તેનાથી બચવું કઈ રીતે, તેની સારવાર શું છે, એ બધી જ આજે આપણે ચર્ચા કરીશું બરાબર। તો સૌ પ્રથમ આપણે જાણીએ કે મ્યુકોરમાઇકોસિસ શું છે બરાબર। તો મ્યુકોરમાઇકોસિસ એક પ્રકારની ફૂગથી થતો ઘાતક રોગ છે બરાબર। તો પહેલો જ પ્રશ્ન, મ્યુકોરમાઇકોસિસ શાનાથી થાય છે, તો ફૂગ દ્વારા થાય છે બરાબર। આ ફૂગ જનરલી આપણા પર્યાવરણમાં જમીનમાં જોવા મળતી હોય છે બરાબર। મોટે ભાગે જમીન પર પડેલા સડતા પાંદડા છે, છાણ છે, કોવતા કાર્બનિક પદાર્થો છે, એમાં આ ફૂગ જે ઉત્પન્ન થાય છે બરાબર। પછી આ ફૂગના કણો અથવા ફંગલ સ્પોર બરાબર, ફંગલના સ્પોર્સ આવે, સ્પોર્સ બરાબર, તો એ શું કરે છે કે જે સામાન્ય રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા હોય એ લોકોને જલ્દી અસર નથી કરતી, પરંતુ એ લોકો જે કે જેમની રોગ પ્રતિકારક શક્તિ એકદમ ઊંચી થઈ ગઈ હોય બરાબર, તો એવા બરાબર, તો એવા દર્દીઓને ખાસ કરીને બરાબર આ ચેપ લગાડી શકે છે। અને આ ચેપ કેવો હોય છે, ખૂબ જ ગંભીર પ્રકારનો ચેપ હોય છે। કેવો હોય છે, ખૂબ જ ગંભીર પ્રકારનો ચેપ હોય છે। પછી આપણે જાણીએ કે કોરોનામાં બરાબર આ રોગ તો પહેલા પણ થતો હતો, પણ અત્યારે હાલ કેમ જોવા મળે છે, તો અત્યારે હાલ કોરોના જેવી મહામારી ચાલે છે એમાં દર્દીઓને બરાબર, એમ દર્દીઓને સ્ટેરોઇડ જેવી દવા આપવામાં આવે છે બરાબર। પછી કઈ કઈ દવા છે એમાં, ટોસિલિઝુમાબ નામની દવા આપવામાં આવે છે। આ દવાઓ શું કરે છે, તો એક પ્રકારે કહીએ તો શરીરની રોગ પ્રતિકારક શક્તિને થોડી ધીમી પાડે છે બરાબર। હવે સામાન્ય રોગ પ્રતિકારક શક્તિથી એની રોગ પ્રતિકારક શક્તિ કેવી થઈ ગઈ, ધીમી થઈ ગઈ, તો આ ફૂગ એનો લાભ લઈને બરાબર એ દર્દીના શરીરમાં ઇન્ફેક્શન ફેલાવે છે અને ફાઇનલી જે રોગ કોસ કરે છે તેનું નામ શું છે, મ્યુકોરમાઇકોસિસ બરાબર। પહેલા આ રોગ કયા નામથી ઓળખાતો હતો, તો ઝાયગોમાઇકોસિસ બરાબર। ખાસ યાદ રાખજો, ઝાયગોમાઇકોસિસ અને મ્યુકોરમાઇકોસિસ બંને એક જ છે। હાલમાં આને બ્લેક ફંગસ તરીકે પણ ઓળખવામાં આવે છે, બ્લેક ફંગસ, ખાસ યાદ રાખજો બરાબર। ઝાયગોમાઇકોસિસ અથવા બ્લેક ફંગસ અથવા મ્યુકોરમાઇકોસિસ બરાબર, આ એક પ્રકારના મોલ્ડના ગ્રુપ દ્વારા ફેલાય છે, એક પ્રકારનો ફૂગનો ગ્રુપ છે। એ ગ્રુપનું શું નામ છે, તો મ્યુકોરમાઇસાઇટ્સ બરાબર। તમને ગ્રુપનું નામ પૂછે કે કયા ગ્રુપ દ્વારા, કયા ગ્રુપ દ્વારા અથવા કયા મોલ્ડના ગ્રુપ દ્વારા મ્યુકોરમાઇકોસિસ ફેલાય છે, તો મ્યુકોરમાઇસાઇટ્સ બરાબર એ નામનું એક ગ્રુપ છે, એના થ્રુ આ જે ડિઝીઝ છે એ સ્પ્રેડ થાય છે બરાબર। હવે કોરોના થયેલા બરાબર, કોરોના થયેલા કયા દર્દીઓને આ રોગ થઈ શકે બરાબર, તો જેમની પહેલા તો આપણે વાત કરી કે રોગ પ્રતિકારક ક્ષમતા કેવી હોય, ખૂબ જ નબળી હોય બરાબર। પછી ડાયાબિટીસ હોય, કેન્સર હોય અથવા ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એટલે કે અંગનું પ્રત્યારોપણ કરેલું હોય બરાબર। પછી લોહીના સફેદ કણ એટલે WBC ખૂબ જ ઓછા હોય। પછી ઘણા દર્દીઓને આપણે સ્ટીરોઇડ દવાની વાત કરી બરાબર, સ્ટીરોઇડ દવા બહુ લાંબા સમય સુધી ચાલતી હોય, તો આ બધા જ બરાબર આવા બધા જ પ્રકારના દર્દીને શું થઈ શકે છે, તો મ્યુકોરમાઇકોસિસ થઈ શકે છે બરાબર, મ્યુકોરમાઇકોસિસ થઈ શકે છે। હવે આ ચેપ કઈ રીતે લાગે છે, તો આપણને ખબર છે કે આ જે ફૂગ છે બરાબર આપણા વાતાવરણમાં તો પ્રેઝન્ટ જ છે બરાબર, આ વાતાવરણમાં શું છે અત્યારે હાલમાં પણ પ્રેઝન્ટ છે, પરંતુ બરાબર જો રોગ પ્રતિકારક શક્તિ માણસની ઓછી થઈ બરાબર, કોઈ પણ મનુષ્યની શક્તિ ઓછી થઈ રોગ પ્રતિકારક શક્તિ, તો નાક વાટે બરાબર એ આપણા નોઝ મારફતે બરાબર આપણા શરીરની અંદર ઘૂસી જાય છે અને શું ફેલાવે છે, મ્યુકોરમાઇકોસિસ બરાબર। પછી બીજી વાત કરીએ કે માણસથી બીજા માણસ ફેલાતો નથી, માણસથી માણસ ફેલાતો નથી બરાબર। આ અહીંયા તમે એની ઇમેજ જોઈ શકો છો ફૂગની બરાબર, કે આ પ્રકારની ફૂગ હોય છે। અત્યારે હાલ બીજી એક ચર્ચા કરી લઈએ કે SMC બુસ્ટર વિંગ્સ બરાબર, એક નવા ક્લાસ શરૂ થઈ રહ્યા છે, સુરતની જે પણ પરીક્ષા આવી રહી છે, 487 જગ્યાઓ છે એના માટે બરાબર। તો એના માટે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો આ નંબર પર કોલ કરી શકો છો, અથવા નીચે લિંક આપેલી છે રજીસ્ટ્રેશનની, તો તમે ત્યાં રજીસ્ટ્રેશન પણ કરી શકશો। હવે વાત કરીએ કે આ રોગથી કઈ રીતે બચવું બરાબર, આ રોગથી કઈ રીતે બચવું, તો આ ફૂગથી બરાબર બચવા માટે માસ્કની સલાહ આપવામાં આવે, એટલે કે માસ્ક પહેરવું જરૂરી છે બરાબર, જેથી નાક દ્વારા જે ફૂગ છે એ અંદર શરીરમાં ઘૂસી ન શકે બરાબર। પછી બીજી વાત કરીએ કે હ્યુમિડિફાયર એટલે કે વિનાશવાળો ઓક્સિજન માસ્ક ન પહેરવો, આપણે આપણને ખ્યાલ છે કે કોરોનાનો જે દર્દી હોય છે એ માસ્ક પહેરતા હોય છે, ઓક્સિજન માસ્ક પહેરતા હોય છે, તો એ વિનાશવાળો હોય તો એને યુઝ ના કરવો બરાબર।
પછી ઓક્સિજન ઓક્સિજનનો જે સિલિન્ડર હોય એના હ્યુમિડિફાયરમાં પણ સાદું ઘરેલું પાણીને બદલે આપણે કયું પાણી વાપરવાનું? નોર્મલ સલાઈનનું પાણી ભરવાનું. બરાબર, આપણે જે નોર્મલ પાણી છે એ ભરવાનું નથી, આપણે ઘરનું જે સાદું પાણી છે એ નથી ભરવાનું, એમાં નોર્મલ સલાઈનનું પાણી ભરવાનું રહેશે. બરાબર, શામાં? તો ઓક્સિજન સિલિન્ડરના હ્યુમિડિફાયરમાં ભરવાનું રહેશે. બરાબર, દરેક દર્દી માટે ઓક્સિજન માસ્ક તદ્દન નવું વાપરવું. દરેક દર્દી માટે કેવું માસ્ક વાપરવાનું? ઓક્સિજન જે માસ્ક છે એ નવું, બરાબર, તદ્દન નવું વાપરવું, એટલે કે ડિસ્પોઝેબલ યુઝ કરવાનું. બરાબર, પછી ડોક્ટર જે પ્રમાણે કે એ પ્રમાણે આપણે કરવું જોઈએ, જેનાથી આપણે શું કરીએ, મ્યુકર માઇકોસિસથી બચી શકીએ. હવે આપણે જોઈએ કે એના લક્ષણો શું છે. માની લો કોઈ દર્દીને મ્યુકર માઇકોસિસ થઈ ગયો, તો એના લક્ષણો શું છે? તો ડાયાબિટીસ અનિયંત્રિત આવી જાય, સુગર લેવલ બરાબર એકદમથી વધી જાય છે, ખૂબ જ પ્રમાણમાં વધી જાય છે, નાક બંધ થઈ જાય છે, નાકમાંથી ડિસ્ચાર્જ નીકળે છે, બરાબર, દોડાયેલું અથવા ગંદુ પાણી નીકળે છે. બરાબર, નાકમાંથી દોડાયેલું અથવા ગંદુ પાણી નીકળે છે. પછી માથાનો દુખાવો થાય છે, પછી આંખોની આજુબાજુ દુખાવો થાય છે. આંખોની આજુબાજુ શું થાય છે? દુખાવો થાય છે. આંખોમાં સોજો, બરાબર, આ ઇમેજમાં તમને આંખોમાં સોજો દેખાતો હશે. પછી મોં અને નાકની ત્વચામાં રંગમાં ફેરફાર પડી જોવા મળે છે, કે આ જે ત્વચા હોય છે, બરાબર, આપણે આ ત્વચા એ કાળી પડી જાય છે, અને ક્યારેક ક્યારેક આનો ચીપ એટલો બધો વધી જાય છે કે આંખો જ બરાબર નીકાળી દેવી પડે છે, અને છેવટે માનવ શું થઈ જાય છે? બ્લાઇન્ડ, એટલે કે અંધ થઈ જાય છે. બરાબર, તો આ બધા એના ગંભીર લક્ષણો છે. શું છે? ગંભીર લક્ષણો છે. હવે જોઈએ કે એનું નિદાન કઈ રીતે થઈ શકે. બરાબર, એનું નિદાન કઈ રીતે થઈ શકે? તો આપણે નાકની, બરાબર, નાકની એન્ડોસ્કોપી, બરાબર, એન્ડોસ્કોપી દ્વારા આપણે જાણી શકીએ છીએ, નાક અને સાઇનસનું પરીક્ષણ કરી શકીએ, અને એમાં આપણને જોવા મળે આ ફૂગ, તો આપણે શું કહી શકીએ કે મ્યુકર માઇકોસિસ થયો છે. નાકમાંથી ગંદી વાસ આવતી હોય ત્યારે પણ આપણે એવું સમજવું કે કદાચ મ્યુકર માઇકોસિસ થઈ શકે. બરાબર, નાકની અંદર વિચિત્ર રંગનું લીલાશ પડતું ડિસ્ચાર્જ હોય. બરાબર, કેવું કે લીલાશ, બરાબર, લીલા રંગનું ડિસ્ચાર્જ નીકળતું હોય, પ્રવાહી નીકળતું હોય, ગંદુ પાણી નીકળે, તો મ્યુકર માઇકોસિસની હાજરી હોવાની શક્યતા ખૂબ જ વધી જાય છે. આ સિવાય કઈ રીતે? લાળ છે, પછી દર્દીનો ગળફો છે, એનું લેબ ટેસ્ટિંગ કરી શકીએ છીએ. બરાબર, એનું લેબ ટેસ્ટિંગ થ્રુ પણ આપણને ખબર પડી શકે કે આને મ્યુકર માઇકોસિસ થયો છે. અથવા ટીશ્યુ બાયોપ્સી, આપણે બરાબર કોઈ પણ કોષ લઈએ છીએ અને એની બાયોપ્સી, આપણે એની બાયોપ્સીની બાયોપ્સી કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એને એના શરીરમાં ફૂગ છે કે નથી, એની હાજરી જાણી શકાય છે, એટલે કે મ્યુકર માઇકોસિસ થયો છે કે નહીં તે જાણી શકાય છે. અત્યારે હાલમાં તો આપણે વાત કરીએ સીટી સ્કેન, MRI, બરાબર, આ ફૂગની અસર ક્યાં અને કેટલા ભાગમાં થઈ છે તે શોધી કાઢવામાં આવે છે, અને ત્યારબાદ સર્જરી કેવી રીતે કરવી, બરાબર, એનું ઓપરેશન કરવું હોય તો ઓપરેશન કઈ રીતે કરવું એ બરાબર નક્કી કરવામાં આવે છે. પછી આપણે વાત કરીએ કે જે સુરતના જે ક્લાસ છે, બરાબર, સુરતના જે ક્લાસ છે એમાં પ્રથમ 99 વિદ્યાર્થી માટે ફક્ત 1999 રૂપિયા ફીસ રહેશે, ત્યારબાદ દરેક વિદ્યાર્થી માટે 2999 રૂપિયા ફીસ રહેશે. બરાબર, ક્લાસની વેલિડિટી 10 મહિના છે. કેટલા મહિના છે? 10 મહિના છે. બરાબર, 10 મહિના છે. તો રજીસ્ટ્રેશન કરવું હોય તો નીચે લિંક આપેલી છે. ઇવન તમારે આ જે PDFની, બરાબર, PDF જે આ PDF જોતી હોય તો પણ એના માટે નીચે લિંક આપેલી છે, ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જવું, ત્યાં તમને મળી જશે. હવે આપણે સારવાર ચેક કરીએ, એની સારવાર. બરાબર, તો બે પ્રકારે સારવાર થાય છે. એક સર્જિકલ સારવાર, એટલે કે ઓપરેશન એવું કંઈક આપણે કરતા હોઈએ છીએ, તો ખૂબ જ મહત્વનું છે સર્જિકલ સારવાર. સર્જિકલ સારવાર ખૂબ જ સખત હોઈ શકે છે. બરાબર, ખૂબ જ ગંભીર પણ હોઈ શકે છે. આ રોગ નાકમાંથી પ્રવેશતો હોવાથી નાક, કાન અને ગળાના સર્જનની જરૂર પડે છે. નાક કાન અને ગળાના જે ડોક્ટર હોય છે એની આપણને જરૂર પડતી હોય છે. નાક દ્વારા દૂરબીન નાખીને સાઇનસમાં જામી ગયેલ કાળી ફૂગને નિપુણતાથી નીકાળવામાં આવે છે. બરાબર, નાકમાં શું નાખીને? દૂરબીન નાખીને સાઇનસમાં જે પણ ફૂગ હોય છે એ નીકાળવામાં આવે છે. આના માટે કોઈ એકદમ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની જરૂર અથવા સર્જનની જરૂર પડતી હોય છે. ઘણી વખત મ્યુકર માઇકોસિસનો રોગ આગળ વધી ગયો હોય તો આંખ તાળવું પણ હુમાઈ ગયું હોય તો આ સડી ગયેલી આંખો અને તાળવું કાઢવા માટે નિષ્ણાંત કે પ્લાસ્ટિક સર્જન અથવા આંખના સર્જનનો સહયોગ જરૂરી છે. મેં કહું કે ઘણી, બરાબર, ઘણા દર્દીઓને શું કરવામાં આવે છે? આંખ નીકાળી દેવામાં આવે છે, જેથી માણસ કેવો થઈ જાય છે, અંધ થઈ જાય છે. બરાબર, તો આ પણ આના માટે એક ખાસ પ્રકારના સર્જનની જરૂર પડે છે. જો દર્દી, બરાબર, આ અંગે સાવચેત ન રહે તો આ રોગ મગજમાં ઘૂસીને, બરાબર, એનો દર્દીના મોતનું કારણ બની જાય છે, એટલે કે એન્સેફેલાઇટિસ પણ થઈ શકે છે. એન્સેફેલાઇટિસ એટલે શું? તો મગજમાં થયેલો સોજો, બરાબર, અને એના દ્વારા દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. હવે મેડિકલ સારવાર કે જોઈએ, એમાં કઈ કઈ દવા આપવામાં આવે છે. બરાબર, તો ICMRની ગાઈડલાઇન મુજબ, બરાબર, લાઇપોઝોમલ, બરાબર, એમ્ફોટેરિસિન નામની દવા આપવામાં આવે છે. લાઇપોઝોમલ એમ્ફોટેરિસિન બી નામની દવા આપવામાં આવે છે. જો આ દવા કામ ના કરે, બરાબર, તો બીજી એક દવા આપવામાં આવે છે, જેનું શું નામ છે?
કેસ્પો ફંગીન, શું નામ છે? કેસ્પો ફંગીન, બરાબર. આ પ્રકારની બે પ્રકારની દવા આપવામાં આવે છે. પહેલી લાઇબોઝોમલ, બરાબર, લાઇબોઝોમલ એમ્ફોટેરિસિન બી, અને એ જો કામ ના કરે તો કેસ્પો ફંગીન નામની દવા આપવામાં આવે છે, બરાબર. તો આપણે એની મેડિકલ સારવાર ભણ્યા. તો આવા જ બીજા વિડીયો જો, બરાબર, વિડીયો જોવા માટે તમે મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી શકો છો. ઇવન તમારે, બરાબર, ખૂબ જ વધારે પ્રમાણમાં મટીરિયલ અથવા ક્લાસ જોઈન કરવા હોય તો ગૂગલ પ્લે સ્ટોર પર ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન સર્ચ કરીને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો. તમને ત્યાં, બરાબર, ફ્રી મટીરિયલ અને પેઇડ મટીરિયલ બંને મળવા પાત્ર રહેશે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ, બાય.